મેં ભારતના બંધારણનો કાયદાનો ઉપરવટ જઈને કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી, પરંતુ સામાજિક સોશિયલ બાયકોટ જે છે એ મારો અને મારા પરિવારનો કરેલો છે. ગુના યે હે કે હમ દોનોને મા બાપ સે પૂછે બિના શાદી કી. સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના કુલ મળીને માંડલ, વિરમગામ, પાટડીના કેટલાક ગામોની ભેગા થઈને ખારાપાટ પાંચ પરગણા વણકર સમાજની એક પંચાયત છે, જે પંચાયતને આજે આધુનિક 21મી સદીના ભારતમાં આપણે હરિયાણાની ખાપ પંચાયત સાથે પણ સરખાવી શકીએ. એ લોકોની કેટલાક સામાજિક તત્વોની એક કમિટી બનેલી છે, જેને એ લોકો નાતની કમિટી કહે છે. એમાં નાતનો એક પટેલ હોય, જેને નાતનો જજ પણ કહે છે, જે પ્રમુખ સ્થાન ભોગવે છે. આ લોકો જેને બહિષ્કાર કર્યો હતો એ મારા સાડા થાય, એ મારે ઘરે મામેરું લઈને આવ્યા. તો આ લોકો કે તારા ઘરે મામેરું કેમ લઈને આવ્યા, તો તને પણ દંડ થશે. તો મારો પણ 2100 રૂપિયા દંડ જાહેરમાં લીધો છે, તારા જામીન આપી દે. મેં કીધું જામીન શું, મારે પૈસા તમને આપવા છે. જામીન કેવો હતો કે નહીં, તમારે જામીન આપીને તમે 2100 રૂપિયા આપી દો. પછી મેં 2100 રૂપિયા આપી દીધા, નહીં તો કે તને પણ સમાજમાંથી બહિષ્કાર કરીશું. કોઈનું સંબંધ બંબંધ કરે તો એની પાસે સામે સામેથી પૈસા લે છે, કોઈ જાતની પહોંચ આપતી નથી, કોઈ રજીસ્ટ્રેશન નથી. આનો અમે અવાજ ઉઠાવ્યો તો એ લોકોએ અમને 35000 રૂપિયાનો દંડ આપ્યો. 35000 ભરવા હું તૈયાર ના થયો તો મને સમાજમાંથી બહિષ્કાર કર્યો. બહિષ્કાર મતલબ એટલે કે મારી સાથે કોઈ પણ વ્યક્તિ બોલે તો 10000નો દંડ, અને વ્યવહાર કરે છોકરાનો કે કોઈ પણ છોકરીનો કે મારા છોકરાના કદાચ જવાન થાય, મારે લગ્ન કરવું હોય કે મારી મા મરી જાય, તો મારા કોઈ પ્રસંગ આવે તો 50000 રૂપિયા એ લોકોએ દંડ. અને આનો અમે વિરોધ કર્યો તો એ લોકોએ આજે મને માર્યો, મારું મોટરસાઇકલ પડાવી લીધું, સોનાનો ચેન એક છીનવી લીધો, અને 20000 રૂપિયા ખિસ્સામાંથી લઈ લીધા. 2500 રૂપિયાનું મારું એક બ્લૂટૂથ હતી અને 650 રૂપિયાના ગોગલ છે. ઉનકર કી જો ખા પંચાયત થી ઉનકે પાસ પેસ હોને કે લિયે હમ પુલિસ કે પાસ ગયે. યે જો આપ દેખ રહે હૈ વો સુરેન્દ્રનગર કા પાટડી તાલુકા પોલીસ સ્ટેશન. दो तीन दिन पहले इसी पुलिस स्टेशन के अंदर यहाँ जो बुनकर समाज के लोगों इकट्ठा किया है, जो इस पुलिस स्टेशन की परवानगी के बिना वो लोग इकट्ठा होकर समाज के अंदर सोशल बायकॉट चला रहे हैं. यहाँ 200, 300, 400, 500, 1000 लोग इकट्ठा हो रहा है, जिसके अंदर समाज के गरीब भूले भाले समाज को लूटे जा रहा है. अगर किसी की बेटी शादी कर ली थी, अगर किसी ने दूसरी बार शादी की है कानून के हिसाब से, अगर किसी का बेटा भाग गया है, किसी की बेटी भाग गई है, तो ये लोग जो है वो यहाँ पर पूरे के पूरे सब इकट्ठा होकर पैसे हड़प रहे हैं, और करोड़ों की कीमत का ये पैसा हड़प कर वो लोग अपने आप अपना घर चला रहे हैं. कानून जैसा यहाँ कुछ नहीं है. जिम्मेदार कौन है यहाँ? पीएसआई. नाम क्या है उसका? पीएम जाडेजा साहब. कहाँ पर है? उसको बुलाए. अगर वो नहीं, वो वहाँ पर नहीं है, अगर नहीं है तो हमें क्या करना चाहिए? आप मत बोलिए मेरे साथ. પરિવાર થી લૂટે ગયા પૂરા કા પૂરા સોશિયલ મીડિયા મેં હમને વોટ્સએપ પે સબ જગ્યા પે ડાલા હુઆ પૂરી દુનિયા દેખ રહી આજ હમે બુલા રહે અગર હમ નહીં જાયેંગે ફિર સે હમારા સોશિયલ બાયકોટ હો જાયેગા. ठीक है, तो आपको मेरे साथ अभी अभी चलना, वो वहाँ पर रहते हुए. अच्छा मिलो साहब, हमने अभी दूसरी FRI दी है, आप ले लीजिए. आप देख लीजिए, हमने नीचे दी है. अगर आप पॉलिटिकल प्रेशर में लगते हो साहब, आपकी भी बोली गलत है. अरे तो आप दो रहा, आप सुनिए, तो आपको साथ में चलना है. ठीक है, आप अभी चलिए. अगर नहीं आएंगे तो कल आपको भी हाईकोर्ट में खड़ा होना पड़ेगा. अच्छा कोई बात नहीं, चलो भैया मिलते हैं यहाँ. ये आप एप्लीकेशन आपकी है, वो मेरी कॉपी. ओके देखते हैं, हम अकेले जाते हैं. अगर हम यहाँ ये बता रहे हैं, ये साहब आने के लिए रजा मंजूर नहीं. अगर यहाँ से वो लोग
जहाँ खाप पंचायत बैठी है वहां पर जाएंगे और हमारी हत्या हो जाएगी तीनों की चारों की, तो इसके लिए यही सांप जिम्मेदार रहेंगे। आप देख लीजिए ये सांप का शूटिंग पूरा का पूरा लीजिए, कोई बात नहीं, ये पूरा पाटली तालुका पुलिस स्टेशन जिम्मेदार रहेगा। અનુસૂચિત જાતિ નો વ્યક્તિ, આ અનુસૂચિત જાતિ નો વ્યક્તિ, આ અનુસૂચિત જાતિ ની વ્યક્તિ, બરાબર, તો ત્રણ વ્યક્તિ અનુસૂચિત જાતિ ના છે, બરાબર છે, હવે આ એ લોકો એ તમને આપ્યું છે, બરાબર, તો આ તો અનુસૂચિત જાતિ ના લોકો એ તમને આપ્યું, બરાબર, માનો મને બાદ કરી દીધો એક મિનિટ માટે, હું ઈ જ્ઞાતિ નો સદસ્ય નથી, બરાબર, તો આ બે જણ તો છે ને સાહેબ, તો એ પણ રજૂઆત કરતા આજે, બરાબર છે, તો શું કરશું? લઘુમતી માં આવે સેન્ટ્રલ ની અંદર, હા લઘુમતી માં આવે છે, પણ એ સાહેબ પ્રશ્ન મારો નહીં, પ્રશ્ન એ છે સાહેબ, આ વ્યક્તિ તમે વિચારો લિમકા ગ્રુપ ઓફ રેકોર્ડ માં એનું નામ છે, ઓળખો છે, તો એનો સામાજિક બહિષ્કાર થયો સાહેબ, બોલાવો તમે વધારે, પોલીસ બોલો, પોલીસ બોલો, પ્રોટેક્શન બેન જોઈ, આમાં જોઈ પછી જો ખાઈ જો તમે વિચારો આવી જશો, તમે તમારી મારી ઉપર આવી જશો, ના એટલા માટે તમારે પાસે લાવા કેસ છે, ઈમા ઓલે તમે તમને બોલો બહાર આવી નંદરી, પછી કાઈ થશે તો અમારા ઉપર આવી જશે, તો પોલીસ પ્રોટેક્શન લીધા વિના ચાલી ગઈ છે, કંછારીઓએ ને હુમલો કરેલો છે, એટલે મારે પૂરા પૂરો ઓછા મારે ક્લાસ બોલો જીકે બોલો, એમ ના મળે પોલીસ પ્રોટેક્શન માટે અમારા ઉપરથી મંજૂરી જોઈએ, બરોબર, કાલ ઉઠીને 500 જણા ટોળા બે પોલીસ શું કરે, હા એ વાત સાચી તમારી, અમે ના નથી પાડતા, वहाँ का माहौल बहुत ही खराब था, वो बहुत मतलब ज्यादा लोग इकट्ठा हो गए थे, इसलिए वो भी डर गए और उन्होंने कहा कि नहीं पहले आप वहाँ चलिए, मैं अकेले ही जाके आता हूँ और देख के आता हूँ आपके लिए सुरक्षित है या नहीं, तो फिर हम आपको लेके जाएंगे, पर उनको भी महसूस हुआ कि नहीं वो लोग बहुत खतरनाक है, डेंजर है, वो कभी भी आप पर हमला कर सकते हैं, इसलिए उन्होंने हमें नहीं जाने दिया, और उन्होंने बोला कि आप पहले क्या बोलते कलेक्टर श्री को अर्जी दे दी और उसके बाद एसपी साहब को मिली और फिर कुछ होगा तो वो लोग कानूनी कार्रवाई करेंगे। અંબારાથી હું હારો આવ્યો છે અને તમારા ઘેર એક ઘર ત્રણ ઘર અંબારામાં બહાર મૂકેલા ના, અને તે એ હું હારો તમે સ્વીકાર્યું છે તો મારે ના રૂપિયા 2100 ડન કરાય તમારો આપી દો, બિલકુલ ગેરકાનૂની છે, બિલકુલ બિલકુલ 21મી સદીમાં ભારત જાય છે, પાછા એનો એક અગ્રણી છે, અહીંયા તમે નામ પણ જાણતા હશો, જીએલ મકવાણા, એનું નામ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ મોટું છે, એ અહીંયા 21મી સદીમાં જીવે છે અને એના વતનમાં લોકોને 16મી સદીમાં લઈ જાય, તો હમ દોનો પતિ પત્ની ઇસ પ્રશાસન કે સામને, ઇસ દેશ કે કાનૂન કે સામને, ઇસ દેશ કે જો પોલીસ તંત્ર હૈ ઉનકે સામને અપની બાત રખતે હૈ કે ભાઈ યે સબ એસી જો ખાપ પંચાયત ચલ રહી હૈ 17મી સદી યા 16મી સદી કી યે જો પરંપરા હૈ ઉસકો બંધ કરની ચાહીએ, લેકિન દેખ રહે આજ તો પૂરા દિન નિકલ ગયા, સોશિયલ બાયકોટ ભી હો ગયા દો દિન સે, અગર હવે કોઈ બુલાયેગા તો ઉનકો 10,000 રૂપિયા દંડ દેના પડેગા, હમેરે કોઈ પરિવાર કે લોકો કે જો બચ્ચા બચ્ચિયા હૈ ઉનકે સાથ અગર કોઈ શાદી મનાયેગા તો उसको 51,000 रुपीज दंड पे करना पड़ेगा, हम भी दे सकते हैं, हमारे पास भी पैसे हैं, जो मांग रहे हैं उतने पैसे हम भी पे कर सकते हैं, लेकिन हम ये नहीं करना चाहते क्योंकि हमको देश का कानून मंजूर है, हमको ऐसी कोई छोटे बड़े गांव की बनी पंचायतों का कानून
કતાય માલ અમે મંજૂર નહીં.